વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડ અને કિટોનની રાસાયણિક પ્રક્રિયાઓનો બીજો પ્રકાર છે તેમનું રિડક્શન, એટલે કે આલ્ડિહાઇડ અને કિટોનના સંયોજનનું રિડક્શન. તો આ રિડક્શન અલગ અલગ પ્રક્રિયકની મદદથી થાય છે, પરંતુ જો રિડક્શનને આપણે વિભાજિત કરવું હોય તો એને ત્રણ પ્રકારમાં તેની નિપજ કઈ મળે છે તેના આધારે વિભાજિત કરી શકાય. એક તો આલ્ડિહાઇડ અને કિટોનનું રિડક્શન થવાથી આલ્કોહોલ નિપજ મળે છે, એ એક પ્રકાર છે. ત્યારબાદ આલ્ડિહાઇડ અને કિટોનનું અલગ અલગ રીતે રિડક્શન કરતા તેની હાઇડ્રોકાર્બન નિપજ મળે છે, એ તેનો બીજો પ્રકાર છે. એ જ રીતે આલ્ડિહાઇડ અને કિટોનનું રિડક્શન કરતા પિનાકોલ, એટલે કે સંયોજનની અંદર બે OH આવેલા હોય એનું સંયોજન મળે છે, તો આ એક બીજો પ્રકાર છે. આમ અલગ અલગ ત્રણ રીતે આલ્ડિહાઇડ અને કિટોનનું રિડક્શન કરી શકાય છે. તો વન બાય વન વાત કરીએ તો સૌથી પહેલી વાત રિડક્શન થઈને આલ્કોહોલ નિપજ મળે છે. તો અલગ અલગ ઘણા બધા પ્રક્રિયકો છે જે પ્રક્રિયકોની આલ્ડિહાઇડ અને કિટોન સાથેની પ્રક્રિયાથી આપણને અલગ અલગ પ્રકારના આલ્કોહોલ મળે છે, જેમ કે નિકલ, પ્લેટિનમ, પીડી આ વગેરે ધાતુની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. આ ઉપરાંત સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ બોરોહાઇડ્રાઇડ જે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા છીએ તેવા પ્રક્રિયક, પરંતુ તેવા પ્રક્રિયકોની અંદર પણ લિથિયમ એલ્યુમિનિયમ જે હાઇડ્રાઇડ છે તે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતા પ્રમાણમાં વધારે સક્રિય છે, વધારે સારો રિડક્શન કરતા છે. તો આપણે એ જોઈએ. HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા. ઘણા બધા પ્રક્રિયક જે વાત કરી એ બધા પ્રક્રિયકમાંથી ગમે તે એક પ્રક્રિયક સાથે આ પ્રક્રિયા કરી શકાય છે. નિકલ, પ્લેટિનમ, પ્લેડિનમ વગેરેની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આગળ જેનું જળ વિભાજન થતા, અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ એનું પાણી વડે વિભાજન કરતા વગેરે કરતા આપણને CH3OH એટલે કે આલ્ડિહાઇડની પ્રક્રિયા આ બધા હાઇડ્રો આ બધા રિડક્શન કરતા સાથે કરવામાં આવે ત્યારે આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે છે. તેવી જ રીતે આલ્ડિહાઇડની જગ્યાએ જો કિટોન સંયોજનો વાપરેલા હોય તો, એટલે કે જો એસિટોનની વાત કરું CH3CO CH3, તો તેને પ્રક્રિયા પણ આ બધી જ વસ્તુ સાથે કરી શકાય છે. તો આપણે ગમે તે એક જ પ્રક્રિયક લઈએ, ધારો કે નિકલ લીધો, હાઇડ્રોજનની હાજરીમાં એની પ્રક્રિયા થતા CH3OH અને આ જે કાર્બન છે એ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાશે અને CH3. તો કિટોનની પ્રક્રિયા જ્યારે આવા રિડક્શન કરતા સાથે કરવામાં આવે ત્યારે આપણને સેકન્ડરી આલ્કોહોલ મળે છે. તો આપણે જાણીએ છીએ કે OH જે કાર્બન સાથે જોડાયેલું છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને સેકન્ડરી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ નિપજ મળતી હોય તો એની આલ્કોહોલ નિપજ મેળવવા માટે અલગ અલગ ઘણા બધા પ્રક્રિયકો સાથેની આપણે પ્રક્રિયા કરી અને આલ્કોહોલ નિપજ મેળવી શકીએ છીએ. હવે બીજા પ્રકારનું રિડક્શન, એટલે કે રિડક્શન થઈને આપણને જો હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય તો હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય તો એ એક પ્રકાર બીજો પ્રકાર વહેંચી શકાય છે. તો હાઇડ્રોકાર્બન નિપજ મળતી હોય તો એવી અલગ અલગ ત્રણ પ્રક્રિયાઓ છે. એક છે હુલકિસ્ન, એક છે કેલમેન્સન અને ત્રીજું છે હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયાઓ. તો વન બાય વન વાત કરીએ તો સૌથી પહેલી વુલ્ફ-કિસ્ન રિએક્શન. વુલ્ફ
किसने प्रक्रिया। तो आल्डिहाइड अने कीटोन ने हाइड्रोजन साथे KOH नी हाजरी में ऊंचा तापमाने प्रक्रिया करता इथिलोन प्रक्रिया करता आपने मध्यस्थी निपज मिले जेने इथिलीन ग्लाइकोल साथे गरम करवाथी हाइड्रोकार्बन मिले जेम के CH3 CHO एनी प्रक्रिया NH2 आने आपणे हाइड्रोजन तरीके ओळखीए छीए। हाइड्रोजन साथेनी प्रक्रिया KOH नी हाजरीमां करता एबी इथिलीन ग्लाइकोल लई लईए इथिलीन ऊंचा तापमाने प्रक्रिया थवाना कारणे CH3 इथेनो अणु अने ઇથેનનો અણુ છૂટું પડે છે અને આ રીતે આપણને ઇથેનનો અણુ મળે છે। એટલે કે જેટલા કાર્બન ધરાવતું આલ્ડિહાઇડ લીધું હોય એટલા જ કાર્બન ધરાવતું આપણને ઇથેન સંયોજન મળે છે। આ વોન ફિશનર પ્રક્રિયા આપણે કીટોનની સાથે પણ કરી શકીએ છીએ। જો કીટોનનું સંયોજન લેવામાં આવે CH3 CO CH3 तो अपने अं जो कि CHO ની જગ્યા ઉપર CH3 આવી એ જ રીતે CO ની જગ્યા ઉપર પણ CNH2 NH2 KOH ઇથિલિન ગ્લાયકોલ આ પ્રક્રિયા ઊંચા તાપમાને કરતા CH3 CH2 CH3 કેટલા કાર્બન ધરાવતા આપણે કીટોન લીધા છે એટલા જ કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન મળે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફૂલ ફિશનર પ્રક્રિયામાં સૌપ્રથમ હાઇડ્રોજન અને KOH ની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને મધ્યસ્થી નિપજ મળે છે જેનું આપણે ઇથિલિન ગ્લાયકોલ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા આપણને હાઇડ્રોકાર્બનના બદલે અણુ હાઇડ્રોકાર્બનના અણુ છૂટા પડે છે। તો આ જ રીતે હાઇડ્રોકાર્બન મેળવવા માટેની બીજી એક પ્રક્રિયા છે ક્લેમન્સન રિડક્શન। तो क्लेमेंसन रिडक्शन नी अंदर सबसे पहला जो प्रकार छे क्लेमेंसन रिडक्शन तो विद्यार्थी मित्रों क्लेमेंसन रिडक्शन जारे करिए त्यारे आल्डिहाइड अने कीटोन ये फक्त प्रक्रियक बदला छे जे आपणे ऊपर जो हाइड्रोजन हतो અહીં પ્રક્રિયા બદલાશે તો CH3CHO આલ્ડિહાઇડની પ્રક્રિયા હાઇડ્રોજનના ચાર અણુ સાથે ઝિંક એમાલગમ એટલે કે ઝિંક સરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતા ઝિંક એમાલગમ સરસ એટલે કે મર્ક્યુરીને આપણે એમાલગમ જ્યારે જોડાવીએ ત્યારે એમાલગમ તરીકે સંયોજનને ઓળખવામાં આવે છે। આ પ્રક્રિયા કોન્સન્ટ્રેટ એટલે કે સાંદ્ર HCl ની હાજરીમાં થાય છે અને જેટલા કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ હોય એટલા જ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન મળે છે। એટલે કે જો અહીં આપણે ઇથેનોલ લીધું હોય તો અહીં બે કાર્બન ધરાવતું ઇથેન સંયોજન છૂટું પડે છે। એ જ રીતે કીટોનની પ્રક્રિયા કરતા ચાર હાઇડ્રોજનની સાથે ઝિંક એમાલગમ સાથેની પ્રક્રિયા એક્સ્ટ્રોનની હાજરીમાં કરતા જેટલા કાર્બન ધરાવતો કીટોન છે એટલા જ કાર્બન ધરાવતો આપણને હાઇડ્રોકાર્બન છૂટો પડે છે। એટલે કે અહીં પ્રોપેનોન લીધું છે તો અહીં આપણને પ્રોપેન સંયોજન છૂટું પડે છે પ્રોપેન સંયોજન છૂટું પડે છે। આ રીતે ક્લેમેન્સન રિડક્શનની અંદર આપણને છેલ્લે જેટલા કાર્બન ધરાવતા આલ્ડિહાઇડ અને જેટલા કાર્બન ધરાવતા કીટોન લીધા હોય એટલા જ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન મળે છે। જેમ કે ઇથેનોલની સાથેની પ્રક્રિયા થવાના કારણે ઇથેન મળે છે એ જ રીતે પ્રોપેનોન સાથેની પ્રક્રિયા થવાના કારણે પ્રોપેન મળે છે। આમ આ પ્રક્રિયાને ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે। આ જ રીતે હાઇડ્રોકાર્બન મેળવવા માટેની ત્રીજી રિડક્શન પ્રક્રિયા છે હાઇડ્રોઆયોડાઇડ એસિડ અને લાલ ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા।
तो हाइड्रोआयोडाइड एसिड। अने लाल फॉस्फरस साथेनी प्रक्रिया, तो इथेनॉल ने जारे CH3CH, इथेनॉल ने जारे चार हाइड्रोजन आयोडाइड एसिड साथे अने लाल फॉस्फरस साथे ऊंचा तापमाने गरम करवामां आवे त्यारे इथेन संयोजन मळे छे CH3CH3। અને અહીં આયોડિનનો અણુ છૂટો પડે છે, એ જ રીતે કિટોનની પ્રક્રિયા પણ CH3CO CH3 સાથે કરતા ચાર હાઇડ્રોજનના આયોડાઇડ્સના અણુ સાથે કરતા લાલ ફોસ્ફરસની પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડની લાલ ફોસ્ફરસ સાથેની હાજરીમાં પ્રક્રિયા ઊંચા તાપમાને કરતા એટલા જ કાર્બન ધરાવતા એટલા જ કાર્બન ધરાવતા આપણને જેટલા કિટોન સંયોજન કિટોનની અંદર કાર્બન આવેલા છે એટલા જ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજન આપણને અલગ મળે છે। આમ વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડ અને કિટોનની હાઇડ્રોઆયોડિક એસિડ અને લાલ ફોસ્ફરસ સાથે ગરમ કરતા રિડક્શન થઈને હાઇડ્રોકાર્બન મળે છે। હવે રિડક્શનનો જે ત્રીજો પ્રકાર છે, સૌથી પહેલા આપણે જોયું કે રિડક્શન થઈને આલ્કોહોલ મળે છે, ત્યારબાદ જો રિડક્શન થઈને હાઇડ્રોકાર્બન મળે છે, અને સૌથી રિડક્શન સુધી છેલ્લે રિડક્શન થઈને ઇનાકોલ નિપજ મળે છે એની વાત કરીએ। તો જ્યારે પ્રોપેનોનની પ્રક્રિયા CH3 પ્રોપેનોનની પ્રક્રિયા બીજા તેના જેવા જ સેમ અણુ સાથે કરતા આ પ્રક્રિયા જે છે એ બે હાઇડ્રોજનના અણુ અને મેગ્નેશિયમ સરસ સાથે થાય છે, એની સાથેની પ્રક્રિયા H2O ની સાથે કરતા અહીં આ બંને અણુ એકબીજા સાથે જોડાઈને CH3 CCH3 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 એટલે કુલ ટોટલ ચાર આલ્કાઇલના અણુઓ હતા, એ ચાર અણુઓ થઈ ગયા 1 2 3 4। હવે જે બંધ તૂટ્યા છે એ બંધની જગ્યા ઉપર OH OH જોડાય છે અને 2-3 ડાયમિથાઇલ બ્યુટેન 2-3 ડાયલ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું બીજું નામ છે ઇનાકોલ। આમ કિટોનની મેગ્નેશિયમ સરસ અને પાણી સાથેની પ્રક્રિયા થવાના કારણે આપણને પિનાકોલ નિપજ મળે છે। આ નિપજ જનરલી આલ્ડિહાઇડ સાથે જોવા મળતી નથી, ફક્ત આ પ્રકારનું રિડક્શન એ આપણને કિટોન સાથેની પ્રક્રિયાથી મળે છે। આ પ્રક્રિયા આપણે જોઈ કે મેગ્નેશિયમ સરસ અને પાણીનો તેમજ હાઇડ્રોજનના અણુ સાથેની પ્રક્રિયા થવાના કારણે છે। તો આ જે છેલ્લે સંયોજન મળે છે જેને ઓળખાયેલા છે, જેને આપણે પિનાકોલ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે પછીની આપણી પ્રક્રિયા છે કિટોન અને આલ્ડિહાઇડની ઓક્સિડેશન। જનરલી કિટોન અને આલ્ડિહાઇડ બંનેની પ્રક્રિયાઓ સમાન જોવા મળે છે, પરંતુ માત્ર ઓક્સિડેશન પ્રક્રિયાઓ જેવી પ્રક્રિયાઓ છે કે જે આલ્ડિહાઇડ અને કિટોન બંનેની અંદર અલગ અલગ જોવા મળતી હોય છે, જે એનું કારણ એવું છે કે કાર્બોનિક આલ્ડિહાઇડની અંદર કાર્બોનિક સમૂહ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય છે, તેથી તેનું ઓક્સિડેશન થતા સરળતાથી તેનું COCOH માં રૂપાંતર થઈ જાય છે, પરંતુ કિટોનની આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોવાના કારણે તેનું સરળતાથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતું નથી। માટે વિદ્યાર્થી મિત્રો, કિટોન છે એની ઓક્સિડેશન પ્રક્રિયા પ્રમાણમાં વધારે અઘરી છે, જ્યારે આલ્ડિહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયા પ્રમાણમાં સરળ જોવા મળે છે। આ ઉપરાંત જે કિટોન છે એ કિટોનની અંદરથી જ્યારે ઓક્સિડેશન થઈ અને એસિડ બને છે ત્યારે જે મૂળ કાર્બનની સંખ્યા છે એ કાર્બનની સંખ્યા કરતા ઓછા કાર્બન ધરાવતો આપણને સંયોજન ઓછા કાર્બન ધરાવતો એસિડ મળે છે। તો બંનેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ અલગ અલગ છે, તેથી આપણે બંનેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ અલગ અલગ જોઈશું। સૌથી પહેલા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન,
તો આલ્ડિહાઇડનું ઓક્સિડેશન અલગ અલગ ત્રણ પ્રક્રિયાઓની મદદથી થાય છે. ટોલરન્સ પ્રક્રિયા એટલે કે રજત દ્રવણ કસોટી, ત્યારબાદ હેલિંગ કસોટી અને બીજું છે બેનેડિક્ટ કસોટી. આ ત્રણેય કસોટીની મદદથી આપણે આલ્ડિહાઇડ અને કિટોનની પરખ લેબોરેટરીની અંદર સરળતાથી કરી શકીએ છીએ, કારણ કે આ ત્રણેય કસોટી માત્ર ને માત્ર આલ્ડિહાઇડ સમૂહ જેની અંદર આવેલો હોય તેવા પ્રક્રિયકો આપે છે, જ્યારે જેની અંદર કિટોન ગ્રુપ આવેલું હોય તેવા પ્રક્રિયકો આ પ્રક્રિયા આપતા નથી. માટે વન બાય વન પ્રક્રિયા શું છે જોઈએ. તો સૌથી પહેલા ટોલરન્સ કસોટી, જેને આપણે રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખીએ છીએ. તો આલ્ડિહાઇડ અને આ પ્રક્રિયાની અંદર જે આલ્ડિહાઇડનું દ્રાવણ હશે એ દ્રાવણની અંદર તાજું બનાવેલું ટોલરન્સ પ્રક્રિયા એટલે કે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું જે દ્રાવણ હોય તેની વાત કરું છું, તે મિશ્રણને ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મિશ્રણને ધીમે ધીમે ગરમ કરતા આલ્ડિહાઇડનું કાર્બોક્સિલેટ એનાયનમાં ઓક્સિડેશન થાય છે અને ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈ, ટોલરન્સ પ્રક્રિયકની અંદર સિલ્વર નાઇટ્રેટ હતું વિદ્યાર્થી મિત્રો જાણીએ જ છીએ આપણે, એનું રિડક્શન થાય એટલે AgNO3 અને ધાતુયુક્ત નાઇટ્રેટનું જ્યારે ગમે ત્યારે રિડક્શન થાય ત્યારે નાઇટ્રેટ આયન છૂટો પડે અને ધાતુ પણ છૂટી પડી જાય, માટે સિલ્વર છૂટી પડે. સિલ્વર એટલે કે ચાંદી, અને ચાંદી એ હંમેશા તડકારીયુક્ત હોય છે. આ ચાંદી જે છૂટી પડે છે એ કસનળીની અંદરની સપાટી ઉપર ચોંટી જાય છે, તેથી કસનળીની જે અંદરની સપાટી છે એકદમ દર્પણ જેવી ચળકતી થઈ જાય છે, એટલે કે અંદરની કસનળીની અંદરની દિવાલ પર જમા થાય છે, તેના કારણે તેનો ચળકાટ અરીસા જેવો દેખાય છે. તેથી આ કસોટીને આપણે રજત દર્પણ કસોટી તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયા નીચે અનુસાર લખી શકાય. તો આલ્ડિહાઇડ જે હોય RCHO એની સાથે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલરન્સ પ્રક્રિયક, હું અહીં ટોલરન્સ પ્રક્રિયક લખું છું, 2 AgNH3 2+2 આ થઈ ગયો આપણો ટોલરન્સ પ્રક્રિયક. આ ટોલરન્સ પ્રક્રિયકને આલ્ડિહાઇડ સાથેનું મિશ્રણ બને ત્યારબાદ તેને આગળ ગરમ કરતા તો ધીમે ધીમે જ્યારે ગરમ કરશું ત્યારે તેની અંદરની જે આલ્ડિહાઇડ છે એ આલ્ડિહાઇડનું કાર્બોક્સિલિક આયનમાં રૂપાંતર થાય છે, એટલે કે જે એસિડ વાળું આયન હોય COOH એ આયન બનાવી જાય છે, એટલે કે RCOO- આ પ્રકારનું આયન બનાવે છે. જ્યારે જે ટોલરન્સ પ્રક્રિયક છે એનું રિડક્શન થાય છે અને રિડક્શન થાય અને એની અંદર જે ધાતુ આવેલી હોય તે હંમેશા આપણને ખબર છે કે ધાતુ છૂટી પડી જાય રિડક્શન થવાના કારણે, માટે અહીંથી એજી છૂટી પડે છે. આ એજી એટલે કે સિલ્વર એ કસનળીની અંદરની સપાટી પર ચોંટી જશે, બાકી વધારાનું જે એમોનિયા વાયુ છે એ ટેસ્ટ ટ્યુબની અંદરથી ઉડી જાય છે અને બાકી બધા સિલ્વર જે પાણીના અણુમાં રૂપાંતર થાય છે. આમ રજત દર્પણ કસોટી થવાના કારણે આલ્ડિહાઇડની ટોલરન્સ પ્રક્રિયા સાથેની પ્રક્રિયાથી કાર્બોક્સિલેટ આયન બને છે અને બાકીનું જે ટોલરન્સ પ્રક્રિયા છે તેનું રજત દર્પણ બની જાય છે, એટલે કે દર્પણ જેવું થઈ જાય છે. તેથી આ પ્રક્રિયાને આપણે રજત દર્પણ કહીએ છીએ. આ પ્રક્રિયા એ કિટોન ગ્રુપ આપતું નથી, માટે આલ્ડિહાઇડની પ્રક્રિયામાં ફરક માટે આ કસોટી ઉપયોગી છે. બીજી કસોટી છે ફેહલિંગ કસોટી. તો ફેહલિંગ એ અને ફેહલિંગ બીનું જે દ્રાવણ હોય તે સરખા પ્રમાણમાં લઈ અને મિશ્ર કરવામાં આવે છે. ત્યારબાદ જે આ મિશ્રણ બન્યું ફેહલિંગ, આ પણ દ્રાવણ તાજું જ બનાવવામાં આવે છે. આ જે મિશ્રણ બન્યું તેને આપણું જે આલ્ડિહાઇડનું સંયોજન હોય એ આલ્ડિહાઇડના સંયોજનની સાથે મિશ્ર કરી એટલે કે એની અંદર નાખી અને પછી ગરમ કરવામાં આવે છે. તેના કારણે ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે. એ ક્યુપ્રસ ઓક્સાઇડ જે હોય એ લાલ રંગનો, માટે ગરમ કરતાની સાથે આખી કસનળી લાલ રંગની થઈ જશે. એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ અંદર રહેલું પદાર્થ એ કયું છે. આ પ્રક્રિયા માત્ર આલ્ડિહાઇડ જ આપે છે, માટે આલ્ડિહાઇડ જે હોય એ આલ્ડિહાઇડની અંદર ફેલિંગ એ અને ફેલિંગ બીનું દ્રાવણ નાખ્યા બાદ ગરમ કરતા તરત જ
ફોસ્ફરસ ઓક્સાઇડ મળે છે જે લાલ રંગના હોય છે. આ ફોસ્ફરસ ઓક્સાઇડ ની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ દ્રાવણની અંદર આલ્ડિહાઇડ આવેલું છે કે નહીં. આ જે ફેઝિંગ દ્રાવણની વાત કરી એમાં ફેઝિંગ દ્રાવણ એનો મતલબ થાય છે કોપર સલ્ફેટ, જ્યારે ફેઝિંગ દ્રાવણ બીજો મતલબ થાય છે આલ્કલીયુક્ત સોડિયમ અને પોટેશિયમ ટાર્ટ્રેટનો રોસેલ ક્ષાર. તો આ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય કે આલ્ડિહાઇડની પ્રક્રિયા ફેઝિંગ જે લીધી દ્રાવણ એના આયનો પ્લસ ફેઝિંગ બીના આયનો, આ બધી મિશ્રણને ગરમ કરતા આપણને આ જે આલ્ડિહાઇડ છે આલ્ડિહાઇડનું એસિડના આયનમાં રૂપાંતર થાય છે. જ્યારે આ કોપર છે તે ઓક્સિજન સાથે સંયોજનને કુપ્રસ ઓક્સાઇડ બનાવે છે જે લાલ રંગના હોય છે અને પાણીના અણુ છૂટા પડે છે. આ કસોટીની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ કે દ્રાવણની અંદર આલ્ડિહાઇડ આયન છે કે નહીં, કારણ કે ક્યુટોન એ આ પ્રક્રિયા આપતું નથી. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે બેનેડિક્ટ કસોટી. તો બેનેડિક્ટ કસોટી એ પણ ફેઝિંગ કસોટી જેવી જ સમાનતા ધરાવતી કસોટી છે, ફક્ત અહીં જે ટાર્ટ્રેટ આયનનો અપેક્ષા લીધો તો ફેઝિંગ બી તરીકે એની જગ્યાએ સાઇટ્રેટ આયન વપરાય છે, બાકી આખી પ્રક્રિયા સમાન છે. આમ આ ત્રણેય પ્રક્રિયાઓ માત્ર ને માત્ર આલ્ડિહાઇડના સંયોજનો આપે છે, કીટોનના સંયોજનો આપતા નથી. તો તેના આધારે આપણે આલ્ડિહાઇડ આ ત્રણેય કસોટી આલ્ડિહાઇડ થઈ કીટોનની પરખ કરી શકીએ છીએ. આ તો થઈ ગયું આલ્ડિહાઇડનું ઓક્સિડેશનની વાત. ત્યારબાદ વાત કરીએ કીટોનના ઓક્સિડેશનની. બીજું છે સોડિયમ હાઇપોફેલાઇટ વડે ઓક્સિડેશન કરી શકાય છે, જેને આપણે આયોડોફોર્મ કસોટી કહીએ છીએ. તો સૌથી પહેલા લઈએ પ્રબળ રિડક્શન કરતા વડે. તો પ્રબળ રિડક્શન કરતા વડે જ્યારે કીટોનનું રિડક્શન કરવામાં ઓક્સિડેશન કરવામાં આવે, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે, તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો કયા કયા છે. તો પોટેશિયમ ડાયક્રોમેટ કે એમનોફોર વગેરે જેવા પદાર્થો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો છે. તેની હાજરીમાં પ્રક્રિયા થવાના કારણે આપણને એસિડ મળે છે. તો પ્રોપેનનું ઓક્સિડેશન કરતા CH3 COCH3, આ ઓક્સિડેશન ઓક્સિજન જરૂરી છે ઓક્સિડેશન માટે. અલગ અલગ KMnO4ની હાજરીમાં ધારો કે કરીએ પોટેશિયમ પરમેંગેનેટની હાજરીમાં તો ઇથેનોઇક એસિડ છૂટું પડે છે CH3 COOH પ્લસ મિથેનોઇક એસિડ અલગ મળે છે CH. આ જે સંયોજન મળે મિશ્રણ એને આગળ ફરીથી એનું ઓક્સિડેશન કરતા તો CH3 COOH પ્લસ CO2 પ્લસ H2O સંયોજન છૂટું પડે છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની મદદથી આપણે કીટોનનું ઓક્સિડેશન કરીએ તો તેની અંદરથી એસિડ છૂટો પડે છે. પરંતુ જો આ તો સહી વાત સમાન સમમિતીય કીટોન હોય તો બરોબર છે કે તેમ જ દીપ જ મળવાની છે. પરંતુ જો અસમમિતીય કીટોન આયલ એટલે કે CO ગ્રુપની આજુબાજુ આવેલા ગ્રુપની કાર્બનની સંખ્યા સમાન ના હોય તો એ પ્રકારના કીટોનને અસમમિતીય કીટોન તરીકે ઓળખવામાં આવે છે. તો તેની પ્રક્રિયા અસમમિતીય કીટોનની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વળી કરતા. તો ઉદાહરણ લઈએ એક CH3 CO CH2 CH3, આ પ્રકારનું જે સંયોજન છે
એ સંયોજનની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાથે કરતા. તો બે પ્રકારની પ્રોડક્ટ મળી શકે છે આની અંદર. જો CO ગ્રુપ આ સાથે રહે અને અને આપણે વિચ્છેદન બી કહીએ અને CO ગ્રુપ આ રીતે વિચ્છેદન H2O CO ગ્રુપ ઓછા કાર્બન સાથે રહે તો બે નિપજો અલગ અલગ પ્રકારની મળી શકે. જો વિચ્છેદન એ પ્રકારનું થાય, વિચ્છેદન એ પ્રકારનું વિચ્છેદન થાય ધારો કે, તો આપણને CH3 CWH પ્લસ CH3 CWH આ રીતની પ્રોડક્ટ બને. પરંતુ જો વિચ્છેદન બી પ્રકારનું થાય તો H CWH પ્લસ CH2 CH2 CWH આ પ્રકારનું એક મિશ્રણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અસમમિતીય કીટોનમાં કીટો સમૂહ પ્રાધાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તે જ રીતે વિચ્છેદન થશે. એટલે કે અહીં CO ગ્રુપ નાનું આલ્કાઇલ ગ્રુપ CO ની કઈ બાજુ છે, તો આ બાજુ જોઈએ તો બે કાર્બન છે અને આ બાજુ જોઈએ તો માત્ર એક જ કાર્બન છે. માટે નાનું આલ્કાઇલ ગ્રુપ કઈ છે વિદ્યાર્થી મિત્રો, તો આ સાઈડનું એક જ જે કાર્બન ધરાવે છે એ એક પ્રકારનું છે. માટે CO ગ્રુપ આની સાથે જોડાય એ પ્રકારે વિચ્છેદન થશે. અને જો આ પ્રકારે વિચ્છેદન કરવા જઈએ, એ પ્રકારનું વિચ્છેદન કરીએ આપણે, તો એની અંદર આ નિપજ જે આપણને મળી એ નિપજ મુખ્ય નિપજ છે, એ રીતે પ્રોડક્ટ મળે છે. તો આ નિયમને પોપોફના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોડક્ટ મળે છે એ પોપોફના નિયમને આભારી છે. નિયમ અનુસાર આ પ્રકારની નિપજ મળે છે. આ થઈ ગયું કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે રિડક્શન. હવે બીજું રિડક્શન ઓક્સિડેશન, હવે બીજા ઓક્સિડેશન નો પ્રકાર છે આયોડોફોર્મ. તો આયોડોફોર્મ કસોટીની અંદર આયોડોફોર્મ ટેસ્ટ આ કસોટી કીટોનના ઓક્સિડેશન નો જ એક પ્રકાર છે. તો એની અંદર ધારો કે આપણે ડબલ બંધ ધરાવતું આ પ્રકારનું સંયોજન લીધું CH3 CH2 કાર્બન ડબલ બંધ સાથે એકબીજા જોડાયેલો હોય CH3 C કીટોન છે CH3. તો તેની જો સોડિયમ ઓક્સોક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આ જે CO ગ્રુપ છે એની બાજુ આવેલો ઓછા કાર્બન ધરાવતો કાર્બન દૂર થાય છે. એટલે કે CH3 CH2 ડબલ બંધ C CH3 C અને ON એ એની જગ્યા ઉપર જોડાય છે. બાકી CHCl3 એટલે ક્લોરોફોર્મ સંયોજન આની અંદર છૂટું પડે છે. આ પ્રકારે સોડિયમ ઓક્સોક્લોરાઇડ સાથેની પ્રક્રિયા થઈ આપણને સોડિયમ 2 મિથાઇલ બ્યુટ 2 ઇનોએટ નામનું સંયોજન મળ્યું.